वडोदरा महानगरपालिकानुं तंत्र वेरा भरती शहेरनी जनताने प्राथमिक अने पायानी सुविधाओ आपवामां निष्फळ नीवडी होय तेम जणाय छे। शहेरनी जनताने सारा रोड रस्ताओनी सुविधाओ, पीवाना पाणीनी सुविधाओ पूरी पाडवामां निष्फळ नीवड्युं छे। ઉનાળામાં તથા શિયાળામાં પાણીની તંગી તો ક્યારેય વારંવાર પાણીની લાઇનોમાં લીકેજના કારણે ભંગાણ સર્જાતા જનતાને અપૂરતા પ્રેશરથી પાણીની સમસ્યાઓ સતાવી રહી છે। હાલમાં શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં ગંદા પાણીની સાથે સાથે જીવિત અને મૃત માછલીઓ પણ આવી રહી છે। કેટલાક લોકોએ જે ચુસ્ત હિન્દુ છે તેઓ આ મૃત અને જીવિત માછલીઓ પીવાના નળમાં આવતા ચોંકી ઉઠ્યા છે। દુર્ગંધ મારતું પાણી પણ આવી રહ્યું હોવાથી લોકો બહારથી પાણીના જગ વેચાતા ખરીદવા મજબૂર બન્યા છે। એક તરફ કોરોના કહેર અને તેના કારણે લોકડાઉન દરમિયાન જે રોજગાર ધંધા વિના આર્થિક પરેશાન જનતાને હવે પાલિકા તંત્રની અણઆવડતના કારણે પાણીના જગ વેચાતા ખરીદવાના આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે। શહેરના પૂર્વ વિસ્તાર બાપોજ જગાતનાકા હીરાબાનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં પીવાના પાણીના નળોમાં જીવિત અને મૃત માછલીઓ સાથે દુર્ગંધયુક્ત પાણી અને ગંદુ પાણી મળતા જનતા પરેશાન થઈ રહી છે। વિસ્તાર છે આ હીરાબાનગર વિસ્તાર છે અને સરળમાં પાણી આવે છે તો અંદર માછલીઓ આવે છે, અમુક વાર જીવતી આવે છે અને અમુક વાર મરેલી આવે છે, અને પાણી હોય અમુક વાર ગંદુ પાણી આવે છે। તો એનાથી શું તકલીફ ખાસ કરીને પડી રહી છે? એટલે પાણી ગંદાય છે અને ખાવા પીવામાં પાણી અમે સોનું વાપરીએ, અમે અમુક ટાઈમે બહારથી પાણી મંગાવીએ છીએ। કેટલા ટાઈમથી આવે છે? આજે 8-15 દિવસથી જરૂર માછલીઓ આવે છે પાણીમાં। વિસ્તાર છે અને શું સમસ્યા છે? આ હીરાબાનગર વિસ્તાર છે, અહીં પાણીની સમસ્યા છે। આ પાણી છે ને, પાણીમાં માછલીઓ બહુ આવે છે, જીતી અને મરેલી આવે છે, પાણી બહુ ગંધાય છે। છેલ્લા કેટલા ટાઈમથી આ માછલીઓ થઈ ગયો છે? તો શું સમસ્યા આવી રહી છે? આ પીવા જેવું પાણી નથી આવેલું, અમે બહારથી મંગાવીએ છીએ પીવાનું પાણી।